અહીંયા જો વરસાદ ના પડે 2-3 મહિના તો અહીંયા પણ શોર્ટેજ થઈ જાય. એવું કઈ નથી કે ન થાય અહીંયા શોર્ટેજ. અહીંયા 3-3 મહિના જો વરસાદ કન્ટિન્યુઅસ ના પડે એટલે ગાયિકા કાપમાં કાપ મૂકવા માંડે કે ભાઈ તમારે ઓલા ગાર્ડનમાં પાણી નહીં પીવડાવવાનું, ગાડી ધોવાની નહીં, એવું બધા એમાં કાપ મૂકે અહીંયા. એટલે હા, એવું નથી કે કંઈ ન થાય, પણ આમ જનરલી સગવડ એવી છે કે 24 કલાક તમને પાણી મળે. આપણે જલસો કરીએ, જે જીવતા જાગતા હોય એને તો જડે એ બને, એમ ટૂંકમાં કહેવાનો મતલબ. ને એમાં કંઈ ખોટું નથી, કામ ના કંઈ ખાવું તો જોઈએ ને માણસને. હે, તે ને એ બધા પ્રસંગો ઉજવે આપણે ભારતમાં જ છે. આ કે આને તો કામ છે, આને તો કંઈ નીમરે કે એવું કંઈ હોય ને. એને તો બેંક હોલીડે આવે ને ને કંઈક હોલીડે હોય તો કે હાલો ભાગીએ કે બસ પબ ને હોટલ ને બસ એ જ ખાવું ને બહારનું ખાવું, રેસ્ટોરન્ટનું ખાવું નહીં. હમ, એવું હોય. આ બધી આપણી ટ્રેડિશન છે, એની ટ્રેડિશન છે બધી. એ વાર ક્રિસમસ ઉપર, બસ ક્રિસમસ ઉપર એ બસ એ જ હોય, બીજું કંઈ ન હોય. ખરેખર એવું હતું નહીં ખરેખર કે ક્રિસમસ ઉપર ને પબમાં. વરસાદ પડે અમારે, તમારે ચાલુ થયો ને એ વાત સાંભળી કે અમુક જગ્યાએ વધારે થયો, અમુક જગ્યાએ ઓછો હે, પણ સાલુ થયો. તે સાલુ થયો હોય ને એ બહુ મહત્વની વસ્તુ હે કે સાલુ થઈ ગયું એટલીસ્ટ. ને કારણ આ તો કામ આમ રાહ જોતા હતા આપણે તો હવે બધા ભંડેરા કે વરસાદ વહેલો થાય તો, પણ થયો ઠાવ કોલ્યો ને એ વાંધો ને તો ઘણા જગ્યાએ સારો થયો ને એક પાણીની હારે તો જેટલો તો થઈ ગયો, પણ હજી વધારે જોઈએ. એટલો થઈ પૂરું ના થાય આપણે હે ને, એટલે થોડો સંતોષ થાય. અમારે જો એવા ચાલુ થઈ ગયો વરસાદ, કાલનો એવો ને એવો વરસે સવારમાં તો ગજબ નો હતો આજ. કારણ કે હવે અમારે આ કામ ને કે પતઝડની ઋતુ ચાલુ થઈ, ઓટમ. હવે ઓટમ જ કહેવાય ને કામ, બીજું આ સપ્ટેમ્બર ને આ એન્ડ તો હમણાં આવી છે કામ, સપ્ટેમ્બર અગને પૂરો થાય તો ત્યાં પછી તો એવું હે તે ભંડેરાને કે હાલો જઈએ, બીજું તો કામ આપણે તો કઈ ઘેર ને ઘેર તો પછી કામ. મીરાને તો હવારી મૂકી આવ્યા સ્કૂલી, તે મીરા હે સ્કૂલ લઈને આપણે જઈએ બતાવવા પાછું. અરે કંઈક અમારે કામ કર્યું એટલે કંઈક ને કંઈક હોય ને આમાં તો ખબર છે ને, આ પ્રકૃતિમાં તો આવેલા જ રાખે આવું કંઈક ને કંઈક સમથિંગ એ થયા જ રાખે. એમાં કંઈ આપણે કંઈ અફસોસ ન થાય ને, એનો ઓરખ ન કરાય, કંઈ કરાય નહીં. હે, જે હોય ને એ થતું હોય થવા દેવાનું ને જોતું રહેવાનું, આપણે આપણો સાક્ષી ભાવ તરીકે જોતું રહેવાનું બસ. એટલે હે ને આપણું આફળું પૂરું થઈ જાય, આવ્યું એ જાહે તો ખરી ને કોક દી એમ. હમ, કેટલું કરી છે, હાલો 2 મહિના વરસ દી. હા, આ વરસ દી તો હા, તો આપણા એ આપણા ભેગું જાય કે ભેગું ભલી હોય, બીજું તો કામ કેતા કે તમે થયું હું કે ગયા ત્યાં વરસાદ એટલો જોરદાર હતો તે પછી એમાં રેકોર્ડ કરવાનું કઈ આવ્યું જ નહીં.
એટલે રેકોર્ડ ન થયું. પણ થયું એવું કે ઓલા ઘરે આપણે જે વાત થતી હતી ને, ઓલો પાડે દેવાનું હે ઘર ને આપણે બતાવ્યું હતું. ન્યા છે ને સાઈડમાં ઓલું જે પાણી આવતું હોય એ વોટર ઓથોરિટી, અહીંયા વેલ્સની ઓથોરિટી, વેલ્સની વોટર ઓથોરિટી, એ વેલ્સ વોટર આવે ત્યાં, તેની પાઇપલાઇન હોય. તે પાઇપલાઇન હોય ને એ પાઇપલાઇન તો આપણે બરાબર ક્યાં અહીંયા હોય એ બરાબર હોય ને. લે આ રે ગઈ, આ કે હું રે ગઈ. લે તો બંદડાની કે હું રે ગઈ, જો હમણે આ મીરાને લેવ્યા, પછી મીરાને લેવ્યા ઓલી વાત પછી 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 આપણે વાત કરીએ. આ મીરાની વાત તો કરી લ્યો, મીરાની વાત કરી લ્યો. હાલો પંડળાની કે રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. હા તો હું આજ કર્યું સ્કૂલ ની કે તમને બતાવો વાત કે આ પાણી છે ને ત્યાંથી બારોબાર થી આપણે જે રોડ હોય ત્યાંથી ત્યાં મીટર રાખે અંદર, એ મારે તમને બધું બતાવું તો એ સારું. મેં કીધું એ મીટર ત્યાંથી છે ને આપણી પાઇપલાઇન પછી અંદર પાઇપલાઇન નાખેલું હોય, પાઇપલાઇન પછી આપણા ઘરમાં આવે પાણીની મેઇન, રાઈટ? એટલે એને 24 કલાક પાણી અહીંયા ચાલુ જ હોય, અહીંયા બંધ ન કરે કે મ્યુનિસિપાલિટી ને આપણે ને કોર્પોરેશનમાં બધે છે ને પાણી અમુક કલાક જ દે ને વધારે, તો કે આખું 24 કલાક તો અમુક જગ્યાએ દઈએ પણ લગભગ બધા કંઈ 24 કલાક ને જ પાણી ને આપણે દેતા. એમાં ગામડામાં તો એટલે નર્મદાને ઘણી પાઇપલાઇન ને બધું નાખી દીધું, પણ 24 કલાક દે તો માણસ રાવાય ન દે, પાણી પૂરું કરી નાખે ફિનિશ ત્યાં. એટલી કેપેસિટી, એટલું આપણે ત્યાં કેપેસિટી ને જ આપણે કે એટલું પાણી સંગ્રહ કરીએ એટલા માણસો માટે એમ ટૂંકમાં. અહીંયા તો આ નાનું રહ્યું ને એટલે આ થઈ શકે, પ્લસ વરસાદી પડે પાછો એમ ઓલ ધ ટાઈમ એમ, તે એટલે આને કંઈ વાંધો નથી આવતો. તો અહીંયા જો વરસાદ ન પડે 2-3 મહિના તો અહીંયા પણ શોર્ટેજ થઈ જાય, એવું કંઈ નથી કે ન થાય અહીંયા શોર્ટેજ. અહીંયા 3 મહિના જો વરસાદ કન્ટિન્યુઅસ ન પડે એટલે ઘણી કાપ મૂકવા માંડે કે ભાઈ તમારે ઓલા ગાર્ડનમાં પાણી નહીં પીવડાવવાનું, ગાડી ધોવાની નહીં, એવું બધા એમાં કાપ મૂકે અહીંયા. એટલે હા એવું નથી કે કંઈ ન થાય, પણ આમ જનરલી સગવડ એવી છે કે 24 કલાક તમને પાણી મળે ને મીટરમાંથી પાણી આવે, એટલે એને તો જેટલું વધારે પાણી વપરાય એના પાસે પૈસા આવે. એટલે કંઈ રોગા મફત તો નથી દેતા કંઈ કે હાલો મફત દઈએ પાણી, હા? એટલે ત્યાં તો આપણે મફત દઈએ, ગામડામાં તો કાં પણ પૈસા કેટલા કંઈ આવતા, અહીં કદાચ થોડા ઘણા કંઈ વેરો ભરવાનો હોય, પાણી વેરો ભરવાનો હોય તો ખબર નથી, પણ બહુ કંઈ જાજો નહીં હોય નહીં તો એમ. હેરમાં તો હોય થોડોક પાણી વેરો, પણ આપણી ગામડામાં તો કંઈ નીમરે એટલું બધું. એ છે ને પાઇપ જે જાય એ પાઇપ છે ને ત્યાં પાઇપ અંદર અંદર લીક થતું હતું, તે કંઈ ખબર આપણે પડતા નતા કે લીક ક્યાંથી થાય ને. આપણે ઘરની અંદર ડેમ્પ આવતો હતો એના લીધે થતો હતો, તે આપણે કોઈ ખબર નહીં નટાણ સુધી આખું બધું આખું રિપેરિંગ કર્યું, બધું કર્યું, પ્લાસ્ટર કર્યું બધું, પણ તોય જે ડેમ્પ અમુક જગ્યાએ દેખાતો હતો. હવે ડેમ્પ થવાનું કારણ બીજું કંઈ નહોતું, એ ઓલી જે પાણીની પાઇપ હતી પાઇપ તૂટી ગઈ હતી, લીક હતી, એટલે એને એ બધી પાણી જાય ક્યાં? પછી પાણી તો ફાઉન્ડેશનમાં જાય, ફાઉન્ડેશનમાં જાય એટલે ત્યાંથી પછી પાણી વોલમાં આપણે દિવાલમાં સડે, દિવાલમાં સડે ને ભેજ થાય, કારણ કે કંઈક તો નીકળવું તો ખરી ને પાણીની, તો એટલે એટલી જ ભેજ થતો હતો. તે એ છે ને પાણીની આજે બોલાવ્યો હતો ઓલાને, પાણીનું ઓલ ગઈકાલે ખબર પડ્યા ગોડ્યું એટલે ખબર પડ્યા કે ભાઈ ગોઈડ તો ખરી, આ જોઈએ તો ખરી કે કામ છે અંદર કંઈક છે કે શું છે એમ. એટલે એને ગોડ્યું નથી ખબર પડ્યા કે આ તો અંદર તો છે ને પાણી લીક થાય, એટલે એ તો કેદુકનું લીક થતું અહીંયા કેની ખબર છે. તે આજ જે હમણાં પેલો પાણીવાળો આવ્યો હતો તે કે એ એટલું કે તમને કે આ ખાલી રિપેર કરી દે હું એટલું ખાલી, ત્યાં જરા લીક છે ત્યાં જ, બાકી બીજું કે આ પાઇપ કે આમી ખરાબ છે ને એ બદલાવો જો હે કે પાઇપ તો અહીં કે. તો હવે એણે કે તમે છે ને પાછા વારે ફોન કરજો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં અમારે ન્યાય કે કહેજો એને, ને પછી પાછું નવું પાછું કોઈક જોવા આવીએ ને, જોવા આવે ને પછી પાછું કોટેશન આપીએ એનું ને એ પૈસા આપણે દેવાના. એ કે અમારી જવાબદારી તો મીટર સુધી જ હોય, કે આ મીટરથી પછી તમારી આ પાઇપલાઇન જે અંદર જાય તમારી પ્રોપર્ટીમાં એ તમારી જવાબદારી, અમારી નહીં કંઈ કે લેવા દેવા કંઈ નહીં, રાઈટ? લીક થાય કે ફલાણું થાય કે બદલાવું તો એ અમે કે ચાર્જ કરીશું તમને, પૈસા બદલાવી દઈશું તમને,
પૈસા વગર નું કઈ થતું નથી, ભલે ને આમ કાયદેસર દેવાના પૈસા, આમ ઓલિયા ઓલિયા નહીં દેવાના, ઉપલકના નહીં દેવાના, કાયદેસર દેવાના, પણ દેવા પડે એમ નહીં, પૈસા કઈ ઓછા ન થાય એમ. એટલે આ તમને બતાવ્યું તો ખબર પડે, પણ એ કેવું જયારે આવી છે ત્યારે એ કેટલા થયા પૈસા, તો એ હારું છે ને ગાતા ને એ હારું છે ને તમને બધું બતાવું. તો તાર વરસાદ એટલો પડ્યો હતો તે પછી ખોલવાનો ટાઈમ જ ન જડ્યો વિડીયો. મેં કીધું વિડીયો ખોલ્યું તો પાછું વિડીયો પૂરું થઈ જાય તો કામ આપણે ઉતાર્યું, રેકોર્ડ કીમાં કર્યું, તો એ હારું પછી એ પણ કંઈ ન કર્યું. ને આ તારી જો મીરાને લઈને પછી ઘેર આવ્યા સીધા, ને ઘેર આવે ને એવું છે ને અટાણે આજ મનીષા તા ઉપર ગઈ હે એ પણ, ને હવે ખાવાનું મનીષા બનાવવાની હે, મારે થોડુંક જે કામ છે તે હું કામ કરા ને પછી મારે મળીએ પાછા. હં તો આજ ખાવાનું કામ બનાવે ને કામ છે એ તે એવું હે, તો એ પાછા કે જો આવે કિચનમાં પાછા એવું, કિચન વગર સ્વિચ કરો ને, કિચન વગર નું કઈ છે નહીં, ભૂખ લાગે એટલે હમણાં કામ બધા એમ બખા બખી બોલે, હમણાં ગણેશ ચતુર્થી આવી ગઈ ને હવે પછી હમણાં દરરોજ ના બીજ આવે, બીજ આવે, બીજ ને આપણે મીઠા ભાત કરીએ, હા પછી ત્રીજ આવે, ત્રીજ નો દશામા નો દોરો ને ઢોકરા કરે, કોઈ લાફી કરે, પછી ગણેશ ચતુર્થી, હા પછી પાંચ દિવસ હોય ઋષિ પંચમી કે સામા પાસમ કે પાસમી કે કાલે વરે આવી ગયા તો પછી ઉપવાસ કરે ને, હા તે એમાં ઉપવાસ કરે ને પછી પાછું મારે બનાવે કે ખાવાનું, એકટાણું તો ખાય ને, ફળાહાર ને બીજું કરે છે ઓલા બધી પૂરી ન કરે ઓલા ને ફરાર માં તો બહુ સારું આવે છે, કારણ કે અમને ખબર છે ફરાર ફરાર માં સપ્તાહ કરી હતી, ફરાર માં જ મજા આવતી ગઠીક ની વધારે, એવું બધું બનાવતા, એ આટલી બધી વેરાયટી બનાવતા, તે અમે તો એમાં જ ખાતા વધારે, આપણે જલસો કરીએ જે જીવતા જાગતા હોય એને તો જડે એ બને એમ ટૂંકમાં કહેવાનો મતલબ, ને એમાં કઈ ખોટું એને જ કામ ને, કઈ ખાવું તો જોઈએ ને માણસ ને, તે એ બધા પ્રસંગો ઉજવે આપણે ભારતમાં જ છે, કે આને તો કામ છે આને તો કઈ નીમરે એવું કઈ હોય ને, એને તો બેંક હોલીડે આવે ને કઈક હોલીડે હોય તો કે હાલો ભાગીએ કે બસ પબ ને હોટલ ને બસ એ જ ખાવું ને, બાજુ બાજુનું બાજુનું ખાવું, રેસ્ટોરન્ટનું ખાવું ને, હમ એવું હોય, આ બધી આપણી ટ્રેડિશન છે, એની ટ્રેડિશન છે બધી, ઈ વાર ક્રિસમસ ઉપર બસ, ક્રિસમસ ઉપર એ બસ એ જ હોય, બીજું કંઈ ન હોય, ખરેખર એવું હતું નહીં ખરેખર કે ક્રિસમસ ઉપર ને પબમાં જવું ને પાર્ટીઓ કરવી ગયું, એ બધું હા હવે ચાલુ છે ગું છેલ્લા 30-40 વર્ષથી વધારે, બાકી ના કારણ કે એવું થોડું હતું પહેલાં, તો પહેલાં તો બધા છે ને આમ ઓલામાં જતા ચર્ચમાં, હા ક્રિસમસ ઉપરને આમ રવિવારના એવરી સન્ડે નહીં જતા, એ બધા કામ અડધા તો ચર્ચ બંધ થાય ગા બધા, હા એની બંધ પડ્યા, વેચાવો વેચવા વેચવા મૂકી દીધા, અને અમુકમાં તો ફ્લેટ બનાવી દીધા ચર્ચમાં, એવું હે એ વટાણે બધું આ બદલે કોણ, ને જો કે આપણે વધારે એમાં આપણે એવું ને તો આપણે મંદિરો તો બહુ બને, મંદિર તો બહુ જ બને દુનિયાના, એટલે આસ્થા તો બહુ છે માણસને બહુ, ઇન્ડિયામાં આસ્થા જેટલી તો કોઈ આસ્થા દુનિયામાં કાંઈ નહીં હોય મને થાય ત્યાં સુધી, રાઈટ, એટલે એવું છે તે શ્રદ્ધા છે તો રાઈટ છે, શ્રદ્ધા બધાની પડે ને બસ ભગવાન બધાને લાભ આપે, હે ને દેવી દેવતા આપણે તમને દે જ ને બધાને દે, દેવી દેવતાને આપણે માન્યતા કરીએ ને ઠેકા ઠેકું ઠાકું ઠાકું ખાવાનું દઈએ તો દેવી દેવતા એ બધા આપે આપણને, હા તે સુખ શાંતિ બધાને આવે આવે ને, હું તો કહું કે આ ગણપતિ અત્યારે ગણપતિનું હાલે છે બધી, રાઈટ ગણપતિ દાતા વાતા મોર્યા એમ, હા બધે બધે એવરી વે એવરી વે, પણ એમાં છે ને એક ધ્યાન રાખવાનું બધાને કે ટૂંકમાં છે ને બધા
એ બધા હરખ્યું તો પણ પેલા મંદર ચાય પેલામાં પધરાવવા જાઓ ત્યારે ધ્યાન રાખજો. અત્યારે તો જવાબ છે કે ઓકે, પણ વિસર્જન કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એક્સાઇટ થઈ જાય ને પછી અંદર ન જવાનું વધારે, તો એમાં ઘણા ડૂબી જાય બિચારા, લેવાનું કરી દેવા. તો એવું હે બતાવી હતી, એવા આપણે એમ કામ બનાવ્યું હા જીતા કે તું કેમ પણ બાકી અમારે તો એટલા થઈ જાય ને, અમે તો ત્રણ એટલે તો હાલીએ, અમારે તો કામ એક દિવસમાં થોડા ખપાય. હા ને આમાં જો વળ્યો અમારે છે ને બસ આ અમારું મેઇન પાલકની ભાજી અને એ પણ ગાર્ડન પાલક. ઓકે ગાર્ડન ની પાલક પછી આથી ખાઈ જ લેવાય ને પણ. તમારે ખાવી હોય લાડવા નહીં તો આવો આવી જાઓ, બીજું કામ એવું બધું છે. ને અમારે મીરાબેન કામ કરે છે ખબર છે તમને, પંદડાવની કે એટલે મીરાબેન તમારે જો અહીંયા બેઠા ક્યાં છે એ મીરાબેન. એ તો સ્ટોરી નહીં કરતી હતી બોલો, એટલે હમણાં છે ને સ્ટોરી માન ઠાવ કરો કોઈ ઓલું ટાઈમ આપે તે ગુડ. હું તો કહું કે એનો ફોન છે, ફોન લઈ દીધો તે હવે એમ કીધું આ સ્ટોરી તારે કર્યા રાખતું એમાંથી જો બધું કરે ને એ શીખે એમાં તો ગુડ. એમ આ બીજું કંઈક કરવું કરતો તો સારું ના આવું બધું કંઈક કરે તો એવું બધું છે મીરાબેનની હે ને. હા તો એ પછી આપણે ભાંડડાને કંઈ ખાવાનું છે ને, હજે મોડું છે. હા તો પછી હે ને હજી થોડુંક મોડું છે અમારે ખાવાનું, તે હા તો એવું કઈ વાતું કરવી ભંડાળા એ તો કે આજ જો વાતું કર ને કે કામ અહીંયા બધું અહીંયા કેવું હોય ને વા ઇન્ડિયામાં ઓલામાં ઇન્ડિયામાં કેવું હોય ને અટાણે ત્યાં તો હે ને અત્યારે ગણેશ ચતુર્થી ના બધા છે ને હમણાં બધા ફંક્શન આલે ત્યાં, કારણ કે ગણેશ ભગવાન બોલા એમાં હેરમાં તો હેરી હેરી બેહાડ્યા હેરી હેરી બેહાડ્યા ને પછી એની પૂજા કરે ને દરરોજ ની આરતી કરે ને એવું બધું કરે બોલ. હતી ઈજ વાંધો હે ને મોડ વાંધો, અમે ઈજ કેતા હતા કે હા તા બધા ઈજ કરે બીજું કઈ હા લગ્ન હોય તો એ લગ્ન હોય તો એ પબમાં જાય હે ને પાર્ટીઓમાં બસ ઈજ હોય બીજું કામ હોય એટલે એ તો અહીંયા છે જ. હવે એ રીત રિવાજ એ હોય આપણો એનો લઈ લીધો લગભગ આપણે આપણી હા તો એવું તો ગણપતિનો ત્યાં તો બહુ નથી કરતા પણ એ તો ન્યા કરે તો ન્યા અંદર તો એલાઉડ ન હોય પણ ઇફ તે ડૂ પણ એ છે ને કરતા હોય આપણે અહીંયા થતી હોય પણ એ મંદિરોમાં થાય મંદિરમાં કરે બધા. ઓકે એટલે ન્યા તો કંઈ ન હોય ન્યા કંઈ પીવાનું કંઈ ન હોય મંદિરમાં. હા સ્વામિનારાયણ મંદિર ને જે છે ને આપણે લેસ્ટરમાં હા ત્યાં પ્રે કરવાનું હોય ત્યાં પૂજા કરવાની હોય તો એવું હે તો એ હાલો ભાંડાડા ને કે ઘણું થેગું ને ઘણું કરી લીધું ને એ પછી હે ને પાછા વારે નવા બ્લોગમાં કંઈક મળી ગયું બરાબર ને મીરા હે તો એ હે એવું હે એ હે ને પાછું વારે કંઈક વારે નવું લઈને આવ્યું તે તમે હે ને બધાને છે ને આ ગણેશ ચતુર્થી ના હાલે ને બધે અત્યારે જોરદાર બધા ગણેશ ચતુર્થી થઈ ગઈ ને એવા આપણે બધા દરરોજ ની પૂજા કરવાની છે ને જલસો કરવાનો છે બરાબર ને આનંદ કરવાનો હે ને પ્રે કરવાનો ને તારે ભજન બોલવાના ને કીર્તન બોલવાના ને બધું કરવાનું તો એવું કરતા જજો ને બસ આનંદ કરજો ને પાછા વારે મળીએ નવા બ્લોગમાં આવજો ને બાય બાય ને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ.